ખુણિયા ગામના યુવક ઉપર ખુલ્લેઆમ શિવરાત્રિના મેળામાં કરવામાં આવેલા જીવલેવ હુમલામાં 5 યુવકોની ધરપકડ. અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવના મંદિરે ઘણા વર્ષોથી શિવરાત્રિના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં લોકો દૂર દૂરથી આવે છે અને મોટાભાગના આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકો આ મેળામાં આવે છે. શિવરાત્રિના મેળામાં અસામાજિક તત્વો દ્વારા અમીરાની મજા બગાડવામાં આવી હતી. રાજસ્થાનના યુવકો દ્વારા અમીરગઢના ખુનિયા ગામના સરપંચના પુત્ર ઉપર રાજસ્થાની ગેંગ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ખુનિયા ગામના સરપંચનો પુત્ર પંકજભાઈ વાસિયાના નામના યુવક ઉપર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પંકજભાઈ મેળામાં મોબાઈલ ઉપર વાત કરતા હતા. તે સમયે અસામાજિક તત્વો દ્વારા પાછળથી મોબાઈલ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોબાઈલ ન આપતા 60 કરતાં પણ વધારે લોકો એકસાથે સરપંચના પુત્ર ઉપર તૂટી પડ્યા હતા. બેભાન અવસ્થામાં પંકજભાઈ પાસેથી ટોળાએ 2 મોબાઈલ અને તેમના જોડેથી જે રૂપિયા હતા તે લઈને નાસી છૂટ્યા હતા. મેળા બાદ સાંજના સમયે પંકજભાઈ ઘરે ન પહોંચતા તેમના પરિવાર વિશ્વેશ્વર મેળામાં પંકજભાઈને શોધવા પહોંચ્યો હતો. મંદિર નજીક આવેલ ખેતરમાં પડેલ પંકજભાઈને શરીર ઉપર ઘા જોઈ તેને સારવાર માટે પરિવારજનો અમીરગઢ સિવિલમાં લઈ ગયા હતા. એ બાદ ખુનિયા સરપંચે અમીરગઢ પોલીસને જાણ કરી હતી. અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિના મેળાઓમાં યુવકને ઢોર માર મારવાની ઘટનામાં અમીરગઢ પોલીસે રાજસ્થાનના 2 અને અમીરગઢ તાલુકાના 3 એમ 5 યુવકોની ધરપકડ કરી છે. શુક્રાના વાસિયા, ZS TV, અમીરગઢ. તારીખ 18/2/2023 રોજ વિશ્વેશ્વર મંદિર ખાતે મેળામાં એક યુવકને માર મારવાના બાબતેનો એક વિડીયો વાયરલ થયેલ હતો, જેમાં જે ઘટના બાબતે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની હકીકત એવી છે કે આ તકરાર પહેલાં 15 દિવસ પહેલાં એક યુવક સાથે આ માણસોને તકરાર થયેલ અને એ તકરારની અદાવત રાખી 18/2/2023 રોજ વિશ્વેશ્વર મંદિર ખાતે આ રીતે આ વ્યક્તિને માર મારી અને એની પાસેથી 2700 રૂપિયા જેટલી રોકડ રકમ તથા 2 મોબાઈલ એ લોકોએ લઈ લીધેલ, જે બાબતે ગુનો દાખલ કરી 9 જેટલા આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ તથા 15-20 માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ. IPC 394, 395, 294 ખ તથા GP 135 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં 6 જેટલા આરોપીઓની ઉપર એક્શન લેવામાં આવેલ છે. 5